ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीना गीता प्रवचनो अध्याय 15मो पूर्ण योग सर्वत्र पुरुषोत्तम दर्शन। आजे एक रीते आपने गीता ने छेड़े आवी पहुंचा छीए। 15मा अध्याय में बधाए विचारोनी परिपूर्णता थयेली छे। 16मो અને 17મો અધ્યાય પરિશિષ્ટ રૂપ છે અને 18મો ઉપસંહાર છે। એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર એવું નામ આપ્યું છે। ઇતિ ગુહ્ય તમમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયા નગ। અત્યંત ગૂઢ શાસ્ત્ર આ તને નિષ્પાપ મેં કહ્યું, એમ ભગવાન છેવટે કહે છે। આ છેવટનો અધ્યાય છે તેથી ભગવાને એમ કહ્યું છે એવું નથી, પણ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા, તેમની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે તેથી આમ કહેવામાં આવ્યું છે। આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે, વેદનો બધોએ સાર એમાં આવી જાય છે। પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે, તે આ અધ્યાયમાં છે અને તેથી વેદોના સાર એવી ગૌરવભરી પદવી આ અધ્યાયને મળી છે। 13મા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું। 14મામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો। રજોગુણ અને તમોગુણનો નિગ્રહથી ત્યાગ કરવો, સત્વગુણનો વિકાસ કરી તેની આસક્તિને જીતી લઈ તેના ફળનો ત્યાગ કરવો, એ રીતે પ્રયત્ન ચલાવવા, એ પ્રયત્નો સંપૂર્ણપણે ફળદાયી થાય તેટલા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે એમ છેવટે કહ્યું। આત્મજ્ઞાન ભક્તિ વિના શક્ય નથી, પણ ભક્તિ માર્ગ પ્રયત્ન માર્ગથી જુદો નથી એ વાત સૂચવવાને આ 15મા અધ્યાયની શરૂઆતમાં જ સંસારને એક વૃક્ષની ઉપમા આપી છે। ત્રિગુણ વડે પોષાયેલી મોટી મોટી ડાળીઓ એ વૃક્ષને ફૂટેલી છે। અનાસક્તિ અને વૈરાગ્ય એ શસ્ત્ર વડે ઝાડને છેદી નાખવું એમ શરૂઆતમાં જ કહ્યું છે। પાછલા અધ્યાયમાં જે સાધન માર્ગ બતાવ્યો તે જ અહીં આરંભમાં ફરીને કહ્યો છે એ સ્પષ્ટ છે। રજ તમને મારવાના છે અને સત્વગુણનું પોષણ કરી તેની ખીલવણી કરવાની છે, એક વિનાશક અને બીજું વિધાયક કામ છે, બંને મળીને એક માર્ગ બને છે। ઘાસ નિંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાના બે અંગો છે તેવું જ આ છે। રામાયણમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણ ભાઈઓ છે। કુંભકર્ણ તમોગુણ છે, રાવણ રજોગુણ છે અને વિભીષણ સત્વગુણ છે। આપણા શરીરમાં એ ત્રણનું રામાયણ રચાયા કરે છે। એ રામાયણમાં રાવણ કુંભકર્ણનો નાશ જ વિહિત છે, ફક્ત વિભીષણ તત્વ જો તે હરિશરણ થાય તો ઉન્નતિ સાધક અને તેને પોષક થઈ શકે એવું હોવાથી સંગર્વા લાયક છે।
14માં અધ્યાયમાં આપણે આ વાત જોઈ ગયા છીએ. આ 15માં અધ્યાયના આરંભમાં ફરીને તે જ વાત કરવામાં આવી છે. સત્વ રજ તમથી ભરેલો સંસાર અસંગ શસ્ત્રથી છેદી નાખો, રજ તમનો વિરોધ કરો, સત્વગુણનો વિકાસ કરી પવિત્ર થાઓ અને તેની આસક્તિ પણ જીતી લઈ અલિપ્ત રહો એવો કમળનો આદર્શ ભગવદ્ ગીતા રજૂ કરે છે. ભારતીય સંસ્કૃતિના જીવનમાંની આદર્શ વસ્તુઓને, ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને કમળની ઉપમા આપેલી છે. કમળ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. ઉત્તમમાં ઉત્તમ વિચાર પ્રગટ કરવાનું ચિહ્ન કમળ છે. કમળ સ્વચ્છ અને પવિત્ર હોય છે અને અલિપ્ત રહે છે. પવિત્રતાની અને અલિપ્તતાની એવી બેવડી શક્તિ કમળમાં રહેલી છે. ભગવાનના જુદા જુદા અવયવોને કમળની ઉપમા અપાય છે. જેમ કે નેત્રકમળ, પદકમળ, કરકમળ, મુખકમળ, નાભિકમળ, હૃદયકમળ, શિરકમળ, બધે સૌંદર્ય અને પવિત્રતા છે, છતાં અલિપ્તતા પણ છે. એ આ ઉપમાઓથી બતાવાય છે અને આપણા મન પર ઠસાવવામાં આવે છે. પાછલા અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણતા કરવાને સારું આ અધ્યાય છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે એટલે આ પૂર્ણતા આવે છે. પ્રયત્ન માર્ગનો જ ભક્તિ પણ એક ભાગ છે. આત્મજ્ઞાન ભક્તિ એ તે જ સાધનાના અંગો છે. વેદમાં ઋષિ કહે છે, યો જાગાર તમ રુચ કામયંતે, યો જાગાર તમુ સામાની યંતી. જે જાગૃત હોય છે તેના પર વેદો પ્રેમ રાખે છે, તેમને મળવાને તેઓ આવે છે. એટલે કે જે જાગૃત છે તેના તરફ વેદ નારાયણ આવે છે, તેની પાસે ભક્તિ આવે છે, જ્ઞાન આવે છે. પ્રયત્નમાંથી ભક્તિ અને જ્ઞાન જુદા નથી. પ્રયત્નમાં જ મીઠાશ પૂરનારા એ તત્વો છે એવું આ અધ્યાયમાં કહેવાનું છે. એકાગ્ર ચિત્તથી વ્યક્તિ જ્ઞાનનું એ સ્વરૂપ શ્રવણ કરો. જીવનના કકડા હું કરી શકતો નથી. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને મારાથી જુદા પાડી શકાતા નથી અને એ ત્રણે જુદા પણ નથી. દાખલા તરીકે આ જેલમાંનું રસોઈનું કામ જુઓ. 500 થી 700 માણસો માટેની રસોઈનું કામ આપણામાંથી થોડા લોકો મળીને પાર પાડે છે. જેને રસોઈનું પાકું જ્ઞાન નથી એવા માણસ આ કામમાં હશે તો રસોઈ બગાડી નાખશે, રોટલા કાચા રહેશે, નહીં તો બળીને રાખ થઈ જશે. પણ રસોઈનું બરાબર પાકું જ્ઞાન છે એમ માનીને આપણે ચાલીએ, એમ છતાં એ માણસના દિલમાં તે કર્મને માટે પ્રેમ નહીં હોય, ભક્તિની ભાવના નહીં હોય. આ રોટલા મારા ભાઈઓને એટલે કે નારાયણને ખાવાને માટે છે, તે સારું તે મારે બરાબર કરવા જોઈએ, આ પ્રભુની સેવા છે, એવી ભાવના તેના દિલમાં નહીં હોય તો જ્ઞાન હોવા છતાં પણ તે માણસ એ કામને માટે લાયક ઠરતો નથી. એ રસોઈના કામમાં જ્ઞાન જોઈએ અને તે જ પ્રમાણે પ્રેમ પણ જોઈએ. ભક્તિ તત્વનો રસ હૃદયમાં નહીં હોય તો રસોઈ સરસ નહીં થાય. એથી તો મા વગર એ કામ થતું નથી. મા વગર એ કામ પૂરી આસ્થાથી અને પૂરા પ્રેમથી કોણ કરશે? વળી એ કામને માટે તપસ્યા પણ જોઈએ. તાપ વેઠ્યા વગર, મહેનત કર્યા વગર એ કામ થાય કેવી રીતે? એટલે એક જ કાર્યમાં પ્રેમ, જ્ઞાન અને કર્મ એ ત્રણેય ચીજોની જરૂર છે એમ સાફ દેખાઈ આવે છે. જીવનમાં થનારા બધાએ કર્મો આ ત્રણ ગુણ ઉપર ઊભા છે. ત્રિપાઈનો એક જ પાયો તૂટી જાય તો પણ તે ઊભી રહી શકતી નથી. ત્રણેય પાયા જોઈએ. તેના નામમાં જ તેનું સ્વરૂપ સ્પષ્ટ થયેલું છે. જીવનનું પણ એવું જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ એટલે શ્રમ સાતત્ય
એ જીવનના ત્રણ પાયા છે, એ ત્રણ થાંભલા પર જીવનની દ્વારિકા ઊભી કરવાની છે, એ ત્રણે પાયા મળીને એક જ ચીજ બને છે। ત્રિપાયનો દાખલો અક્ષરશ લાગુ પડે છે। તર્કથી તમે ભક્તિ, જ્ઞાન અને કર્મને ભલે એકબીજાથી અલગ માનો, પણ પ્રત્યક્ષ તેમને અલગ પાડવાનું બને એમ નથી। ત્રણે મળીને એક વિશાળ વસ્તુ બને છે। આમ હોવા છતાં ભક્તિનો વિશેષ એવો ગુણ નથી એવું નથી। કોઈ પણ કામમાં ભક્તિ તત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે। સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું નહીં સમજશો હું, પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે। મહેનત પણ આનંદરૂપ લાગશે, બધી મહેનત હલકી ફૂલ થઈ જશે। ભક્તિ માર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શું છે? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી, કર્મનું કઠણ પણ જતું રહે છે। ગમે તેટલું કામ કરો તો એ કર્યા જેવું લાગતું નથી। ઈસુ ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ। ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો ચહેરો પ્રફુલ્લિત તેમજ આનંદી દેખાવો જોઈએ। ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે એવું દેખાય તે તો ન ચાલે। ટૂંકમાં વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય। આપણે કહીએ છીએ ને કે શૂરો દેશભક્ત હસતો હસતો ફાંસીએ ચડ્યો, સુધનવા ઉકળતા તેલની કડાઈમાં હસતો હતો, મોઢેથી કૃષ્ણ વિષ્ણુ હરિ ગોવિંદ બોલતો હતો। આમ કહેવાનો અર્થ એટલો જ છે કે પાર વગરની પીડા થવા છતાં ભક્તિને લીધે તે તેને વર્તાય નહોતી। પાણી પર તરતી હોડી ખેંચવી કઠણ નથી, પણ તેને જમીન પરથી, ખડક પરથી, પથરાળી ભૂમિ પરથી ખેંચીને લઈ જવાની હોય તો કેટલી બધી મહેનત પડે છે તે જોજો। હોડીની નીચે પાણી હોય તો સહજતાથી આપણે તરી જઈએ છીએ। તે જ પ્રમાણે આપણી જીવન નૌકાની નીચે ભક્તિનું પાણી હશે તો તે હોડી આનંદથી હલેસા મારીને આગળ લઈ જવાશે। પણ જીવન લૂખું હશે, સૂકું હશે, રસ્તામાં રણબગડો હશે, પથરાને ખડક હશે, ખાંચાને ખાડા ટેકરા હશે, તો એ હોડીને ખેંચીને લઈ જવાનું કામ ઘણું વિકટ થઈ જશે। ભક્તિ તત્વ જીવન નૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે। ભક્તિ માર્ગથી સાધના સહેલી થાય છે, પણ આત્મજ્ઞાન વગર ત્રિગુણોની પેલી પાર કાયમનું જવાય એવી આશા નથી। તો પછી આત્મજ્ઞાનને માટે સાધન કયું? સત્વ સાતત્યથી સત્વગુણ પચાવી તેનો અહંકાર અને તેના ફળની આસક્તિ જીતી લેવાનો ભક્તિરૂપી પ્રયત્ન એ જ સાધન છે। આ સાધન વડે સતત અને અખંડ પ્રયત્ન કરતા કરતા એક દિવસ આત્મદર્શન થશે। ત્યાં સુધી પ્રયત્નને છેડો નથી, પરમ પુરુષાર્થની આ વાત છે। આત્મદર્શન એ બે ઘડી મોજનો ખેલ નથી, સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય એવું નથી। તે માટે સતત પ્રયત્ન ધારા ચાલુ રહેવી જોઈએ। પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં, એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં। પરમાર્થનું બીજું કોઈ સાધન નથી। કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોહેથી તુમ કારણ તપ સંયમ કિરિયા કહો કહાં લઉં કીજે, હે ઈશ્વર ક્યાં સુધી તારે માટે આ તપસ્યા કરું, એવા ઉદ્ગાર નીકળી જાય છે। પણ એ ઉદ્ગાર ગૌણ છે, તપસ્યા અને સંયમનું
જાતને એવું વળગણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય। ક્યાં સુધી સાધના કરું? આ વચન ભક્તિમાં શોભતું નથી। અધીરાય નિરાશાની ભાવના એ બધું ભક્તિ કદી ઉત્પન્ન થવા નહીં દે। આવો કંટાળો કદી ના આવે। ભક્તિમાં ઉત્તરોત્તર વધારો ને વધારે ઉલ્લાસ ને ઉત્સાહ આવે તે માટે ઘણો મજાનો વિચાર આ અધ્યાયમાં રજૂ થયો છે। આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે। એ બધી વસ્તુઓના ત્રણ ભાગ પાડવા। કોઈક ભક્ત સવારે ઉઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે। પહેલું ધ્યાન ઈશ્વર તરફ જાય, પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે। હું સેવક ભક્ત છું, તે સેવ્ય એવો ઈશ્વર સ્વામી છે। આ બંને વાતો તેની સામે હંમેશ હાજર હોય છે। બાકી રહેલી આખી સૃષ્ટિ તેના પૂજાના સાધનો છે। આ આખી સૃષ્ટિ ફૂલ ચંદન ધૂપ દીપ છે। ત્રણ જ વસ્તુ છે, સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સૃષ્ટિ। આ શીખ આ અધ્યાયમાં છે। પણ એકાદો મૂર્તિની સેવા પૂજા કરવાવાળો જે સેવક છે તેને સૃષ્ટિમાંની બધી ચીજો પૂજાના સાધન લાગતી નથી। તે બગીચામાંથી ચાર પાંચ ફૂલો તોડી લાવે છે, ક્યાંકથી ધૂપ સળી લાવે છે અને કંઈક ને કંઈક નૈવેદ્ય ધરાવે છે। તેને પસંદગી કરી કંઈક લેવાનું ને કંઈક છોડી દેવાનું મન થાય છે। પણ 15મા અધ્યાયમાં જે ઉદાત્ત શીખ છે તેમાં પસંદગીની, કંઈક લેવાની, કંઈક છોડી દેવાની વાત નથી। જે જે કંઈ તપસ્યાના સાધનો છે, કર્મના સાધનો છે, તે બધાએ પરમેશ્વરની સેવાના સાધનો છે। તેમાંના થોડાને આપણે ફૂલો કહીશું, થોડાને આપણે ચંદન કહીશું, થોડાને આપણે નૈવેદ્ય ગણીને ચાલીશું। આમ યચ્ચ યાવત, એટલે કે જે છે તેટલા બધા કર્મોને પૂજા દ્રવ્યો બનાવવા એવી એ દૃષ્ટિ છે। જગતમાં ફક્ત ત્રણ ચીજ છે, જે વૈરાગ્યમય સાધન માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવા માંગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે। તેમાંનું કર્મ પણ તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા સરળતા લાવી આપે છે। આશ્રમમાં કોઈક એક જણને માથે ખૂબ કામ આવે છે ત્યારે મારે માથે વધારે કામ કેમ આવ્યું એવો વિચાર તેના મનમાં ફરકતો નથી। એ વાતમાં ઊંડો સાર છે। પૂજા કરવાવાળાને 2 કલાક ને 4 કલાક પૂજા કરવાની મળે તો અરે આ શું, આજે 4 કલાક પૂજા કરવી પડશે એવું કંટાળીને તે કહેશે ખરો? ઉલટું તેને એથી વધારે આનંદ થશે। આશ્રમમાં અમને આવો અનુભવ થાય છે, એવો અનુભવ આખા એ જીવનમાં બધે થવો જોઈએ। જીવન સેવા પરાયણ બનવું જોઈએ। સેવ્ય એવો જે પેલો પુરુષોત્તમ છે તેની સેવાને માટે હંમેશ ખડો રહેનારો હું અક્ષર પુરુષ છું। અક્ષર પુરુષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક। જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાનજી ઉભેલા છે, તેને આળસ શું તેની ખબર સરખી નથી। એ હનુમાનની માફક ચિરંજીવી એવો આ સેવક ખડો છે। આવો આ જન્મ સેવક તે જ અક્ષર પુરુષ છે। પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું। પ્રભુ કાયમનો તો હું પણ કાયમનો, તે સેવા લેતો થાકે છે કે હું સેવા કરતો થાકું છું એ મોજ એકવાર જોઈ લેવી છે। તેણે 10 અવતાર લીધા તો મારે પણ 10 છે। તે રામ થયો તો હું હનુમાન થયો છું, તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો છું। જેટલા તેના અવતાર તેટલા મારા પણ અવતાર, એવી મીઠી હરીફાઈ એકવાર થઈ જવા દો। એક પછી એક એમ બધાએ યુગોમાં પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીએ નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરુષ। પેલો પુરુષોત્તમ સ્વામી
અને હું તેનો સેવક તેનો બંદો એવી ભાવના કાયમ હૃદયમાં રાખવાની છે। અને આ હર ઘડી બદલાતી જતી અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાના સાધનો સેવાના સાધનો બનાવવાના છે। એક એક ક્રિયા પુરુષોત્તમની પૂજા છે। સેવ્ય આ પરમાત્મા પુરુષોત્તમ અને સેવક જીવ એ અક્ષર પુરુષ। પણ આ સાધનરૂપ સૃષ્ટિ ક્ષર છે। એ ક્ષર હોવામાં ભારે અર્થ સમાયેલો છે। સૃષ્ટિનું એ દૂષણ નથી પણ ભૂષણ છે। તેને લીધે સૃષ્ટિમાં નિત્ય નવીનતા છે। ગઈકાલના ફૂલો આજે કામ નહીં આવે, એ નિર્માલ્ય બન્યા। સૃષ્ટિ નાશવંત છે એ માણસનું મોટું ભાગ્ય છે, એ સેવાનો વૈભવ છે। સેવાને માટે રોજ નવા અને તાજા ફૂલો જોઈએ। તે જ પ્રમાણે આ શરીર પણ નવું નવું ધારણ કરી હું પરમેશ્વરની સેવા કરીશ। મારા સાધનોને હું રોજ નવું સ્વરૂપ આપીશ અને તેનાથી પૂજા કરીશ। નાશવંતપણાને લીધે સૌંદર્ય છે। ચંદ્રની કળા આજે હોય છે તે કાલે હોતી નથી। ચંદ્રનું લાવણ્ય રોજ જુદું, બીજનો પહેલો પાછળથી વધતો જનારો ચંદ્ર જોઈને કેટલો બધો આનંદ આવે છે। શંકરના ભાલ પ્રદેશ પર એ બીજની ચંદ્રશોભા પ્રગટ થયેલી છે। આઠમના ચંદ્રનું સૌંદર્ય વળે વિશેષ હોય છે। આઠમના આકાશમાં વીણેલા મોતી જોવાના હોય છે। પૂનમના ચંદ્રના તેજમાં તારા દેખાતા જ નથી। પૂર્ણિમાએ પરમેશ્વરના મુખચંદ્રનું દર્શન થાય છે। અમાસનો આનંદ વળી જુદો અને ઘણો ગંભીર। અમાવાસ્યાની રાતે કેટલી બધી નિસ્તબ્ધ શાંતિ હોય છે। ચંદ્રનો ઝુલમી પ્રકાશ ન હોવાથી નાના મોટા અગણિત તારાઓ પૂરી છૂટથી ચમકે છે। અમાસ સ્વતંત્રતાનો પૂરેપૂરો વિલાસ જોવા મળે છે। પોતાના અજવાળાનો દમામ બતાવનારો ચંદ્ર આજે આકાશમાં નથી। પોતાને પ્રકાશ આપનારા સૂર્યની સાથે આજે તે એકદમ એકરૂપ થઈ ગયેલો છે, પરમેશ્વરમાં સમાઈ ગયેલો છે। જીવે સ્વાત્મર્પણ કરી પોતાને કારણે જગતને જરા સરખોએ ત્રાસ ન થવા દેવો એવું જાણે કે તે દિવસે તે બતાવી રહ્યો છે। ચંદ્રનું સ્વરૂપ ક્ષર છે, બદલાયા કરે છે પણ તે નિત્ય નવો આનંદ જ આપે છે। વિનોબાજીના ગીતા પ્રવચનો અધ્યાય 15મો અને ભાગ 1લો અહીં પૂર્ણ થયો। બીજા અને છેલ્લા ભાગ માટે ફરી મળીશું। ત્યાં સુધી શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ। જય જગત। किसका सहारा।